વડોદરા શહેરમાં છેલ્લા 222 વર્ષથી યોજાતા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો ચાલુ વર્ષે પણ યોજાયો નથી. આ વર્ષે પણ કોરોનાની મહામારીના પગલે મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની પરંપરાગત રીતે નગરયાત્રા યોજવામાં આવી નથી, માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજવામાં આવી હતી. વડોદરાના માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દર વર્ષે યોજાતો હોય છે, જેમાં ભગવાન ખાસ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે પણ આ યાત્રા યોજાઈ નથી. ગત વર્ષે પણ કોરોના મહામારી હોય જેને લઈને યાત્રા યોજાઈ નહોતી ને આ વર્ષે પણ યોજાઈ નથી. આજે મંદિરમાં ગણતરીના ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજીના રથમાં બિરાજમાન થયા હતા ભગવાન, જ્યાં રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા ખાસ પૂજા અર્ચન અને આરતીની પણ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી દેવપોઢી એકાદશીના દિવસે માંડવી રોડ મંદિર ખાતેથી રથમાં બિરાજમાન થાય છે અને નગરયાત્રાએ નીકળે છે, અને તેવી જ રીતે દેવઉઠી એકાદશીએ નગરયાત્રાએ નીકળે છે. જો કે ગત વર્ષે પણ કોરોના મહામારી દરમિયાન નગરયાત્રા યોજાઈ નહોતી અને આ વર્ષે પણ કોરોના મહામારીને લઈને નગરયાત્રા ન નીકળતા ભક્તોમાં નિરાશા જોવા મળી હતી, પરંતુ ભગવાનના રથમાં ખાસ મંદિર પરિસરમાં આ રથ ફર્યો હતો અને 222 વર્ષથી યોજાતી રથયાત્રાની પરંપરા તૂટી છે છેલ્લા 2 વર્ષથી, જે આ વર્ષે પણ તે વરઘોડા સ્વરૂપે અને શોભાયાત્રા સ્વરૂપે બહાર રથયાત્રા યોજી શકાઈ નહોતી, માત્ર મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ હતી. તે પણ કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસાર રથયાત્રા યોજવામાં આવી હતી એકાદશીના દિવસે. આજે દેવપોળી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીનો 212મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નહીં ફેરવી અને મંદિરના પરિસરમાં ફેરવીને આ પરંપરા પૂરી કરવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં જે સંક્રમણ ધીમે ધીમે ઘટ્યું છે અને એ ઝડપથી દૂર થાય એ ઉદ્દેશથી જ આ શોભાયાત્રાને મંદિરમાં જ પૂરી કરવામાં આવી છે. થોડી 11 છે, દર વર્ષે વિઠ્ઠલનાથજીનો વરઘોડો આખા નગરચર્યાએ નીકળે છે, પરંતુ કોરોનાના પગલે આ વર્ષે વિઠ્ઠલ મંદિરમાં જ વરઘોડો નાનો રથ બનાવીને ફેરવાયો છે. ભક્તોગણો પણ સમજે છે કે આજે વિઠ્ઠલનાથજીના દર્શન ઓનલાઈન દર્શન કરી રહ્યા છે. ત્રીજી કે ઉના આવે એની માટે હું વિઠ્ઠલનાથજીને એ જ પ્રાર્થના કરીશ કે ભક્તો ઉપર આશીર્વાદ વરસાવે અને ત્રીજા વેવથી બધા જ ભક્તોને બચાવવાનું કાર્ય કરે, અને મને ખાતરી છે કે વિઠ્ઠલનાથજીના આશીર્વાદ આપણા બધા જ ભક્તો પર વધતી રહે અને ત્રીજી વેવ ન આવે એની માટે આપણા વિઠ્ઠલનાથ ભગવાન ચિંતા કરશે. આ વર્ષે મહારાષ્ટ્રમાં પંઢરપુર ખાતે બધા જ ભક્તોગણો ચાલતા પંઢરપુર જાય છે, જય વિઠ્ઠલના નારા સાથે જાય છે, પરંતુ ત્યાં પણ આ વખતે ભક્તોગણને આપણા ઘરેથી દર્શન લેવાના છે એવું નક્કી કર્યું છે અને આશીર્વાદ ઓનલાઈન આશીર્વાદ લેવાના છે. તો વિઠ્ઠલનાથજી બધા ભક્તોની ચિંતા કરીને આશીર્વાદ વરસાવશે અને ત્રીજા વેવથી બધાને બચાવશે એ ચિંતા. વિઠ્ઠલ જય વિઠ્ઠલ.